નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારાવિયા અને તમે જોઈ રહ્યા છો પીડીએસ એજ્યુકેશન. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું મુખ્ય સેવિકાના પાર્ટ ટુની, જે કાલે 25 પ્રશ્નોનો પાર્ટ મૂક્યો હતો. આ બીજો પાર્ટ છે, તો છેલ્લા દિવસોની તૈયારીમાં બીજો વિડીયો જોઈએ. 26મો પ્રશ્ન છે, માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે એ, DNA. 27મો પ્રશ્ન છે, બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? જવાબ છે શ્વાસનળી. 28મો પ્રશ્ન છે, આપણા નખ શેના બનેલા છે? કેરોટીનના. 29મો પ્રશ્ન, મેડિકલ સાયન્સ બુલેટિન પ્રમાણે ભારતીય સ્ત્રીઓમાં કેન્સર વધુ જોવા મળે છે? જવાબ છે પ્રોસ્ટેટ. 30મો પ્રશ્ન છે, માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે? જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જવાબ આપવાનો છે. 4 ઓપ્શન તમારી સમક્ષ રજૂ છે અને તમારે જવાબ એનો કમેન્ટ કરીને આપવાનો છે. 31મો પ્રશ્ન છે, આંખનું તેજ ટકાવવા કે વધારવા કયા વિટામિનની જરૂર પડે છે? તો જવાબ છે વિટામિન એ. 32મો પ્રશ્ન છે, શરીરના હાડકાને મજબૂત બનાવતું તત્વ કયું છે? જેનું નામ છે ક્ષાર. કૌંસમાં લખ્યું છે કેલ્શિયમ, જે તત્વ છે અને એનું સૂત્ર એટલે કે સંજ્ઞા CA થાય છે. 33મો પ્રશ્ન છે, 6 કિરણોની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું? જવાબ છે એ, ચિકિત્સા ક્ષેત્ર. 34મો પ્રશ્ન છે, રુધિરના પરિભ્રમણની શોધ કોણે કરી હતી? જવાબ છે એ, વિલિયમ હાર્વે. 35મો પ્રશ્ન છે, ધનુર્ગ્રસ્ત વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? જવાબ છે ડી, કેલ્સીટોનિન. 36મો પ્રશ્ન, કયા વિટામિનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે? જવાબ છે સી, વિટામિન એ, અને તેનાથી રતાંધળાપણું નામનો રોગ થાય છે. 37મો પ્રશ્ન છે, નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિ પ્રદૂષણને કારણે શરીરના કયા અંગોમાં તકલીફ શરૂ થાય છે? જેનો જવાબ છે બી, કાન. આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી? તો આમાં C+ છે, જે એ બ્લડ ગ્રુપ નથી. 39મો પ્રશ્ન છે, આમાંની કઈ દવા મેલેરિયામાં વપરાય છે? તો જેનો જવાબ છે સી, ક્વિનાઇન છે, જે મલેરિયા માટે ખૂબ જ ઉપયોગી છે. 40મો પ્રશ્ન, એનિમિયા એટલે કે પાંડુરોગ કયા તત્વના અભાવે થાય છે? જેનો જવાબ છે લોહ તત્વ. એના પછીનો 41મો પ્રશ્ન જોઈએ, કઈ દવાના અતિસેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે? જવાબ છે ડી, ક્વિનાઇન. 42મો પ્રશ્ન, કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? જવાબ છે સી, લેપ્રોસ્કોપી. 43મો પ્રશ્ન, ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે? કિડનીમાં. 44મો પ્રશ્ન, રુધિરમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? એનો જવાબ આવશે સી, ઇન્સ્યુલિન. 45મો પ્રશ્ન, પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? તો જીવાણુનું નામ છે ચાચળ. 46મો પ્રશ્ન, ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? તો એ ફેફસા સાથે સંબંધ ધરાવે છે. 47મો પ્રશ્ન છે, રેટિનાલ કયા વિટામિનની ખામીથી થાય છે? તો જવાબ છે ડી, વિટામિન એ. 48મો પ્રશ્ન, માનવ શરીરમાં ડિહાઈડ્રેશન ખાલી જગ્યાના અભાવે થાય છે? તો પૂરતા પ્રમાણમાં જો પાણી ન મળતું હોય તો શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે, એટલે એનો જવાબ આવશે ડી, પાણી. 49મો પ્રશ્ન, ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે? તો જો સ્વાદુપિંડ કાર્ય બરાબર ન કરે તો શરીરમાં કમળો થાય છે. 50મો પ્રશ્ન, ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? જેનો જવાબ છે બી,
100°C. 51મો પ્રશ્ન, રિંગવર્મ સેના માટે થતો રોગ છે? જેનો જવાબ છે ડી, ફૂગ. 52મો પ્રશ્ન, કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? જેનું નામ છે કોબાલ્ટ 60, અને જો એને સંજ્ઞામાં દર્શાવેલું હોય તો CO60 એવું દર્શાવેલું હશે. 53મો પ્રશ્ન, માનવ શરીરમાં રુધિરનું પ્રમાણ નીચેના પૈકી કેટલું હોય છે? તો જવાબ છે 4%. 54મો પ્રશ્ન, જે અહીંયા જે માનવ શરીરમાં રુધિરનું પ્રમાણ તમને દર્શાવ્યું છે એ MCQLમાં કદાચ ભૂલ છે, એમાં આવશે 7% જેટલું હોય છે માનવ શરીરમાં રુધિરનું પ્રમાણ, જે ખાસ નોંધ લેજો. 54મો પ્રશ્ન, કે નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે? જેનું નામ છે ફાઇલેરિયાસિસ, જે મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. 55મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન આજના વિડીયોનો, કે આધુનિક તબીબી વિજ્ઞાનમાં નોંધપાત્ર ગણી શકાય તેવી નીચેની ઘટનાઓમાંથી સૌ પ્રથમ ઘટના કઈ બનેલી છે? તો જેનું નામ છે બી, ટેસ્ટ્યુબ બેબી. તો આ હતા 55 પ્રશ્ન, જે આજના પાર્ટ ટુમાં 26 થી 55 પ્રશ્ન છે, જે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. તો ફરી આવતા વિડીયોમાં આપણે 50 પછીના પાર્ટની વાત કરીશું, 25 કે 30 પ્રશ્નોનો પાર્ટ મૂકીશ. તો જોતા રહેજો મારી ચેનલ, અને હા મિત્રો, જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.